રાજકોટમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થાય તે પહેલા ભડકો થયો છે. પ્રભારી નરેશ રાવલ રાજકોટ પહોંચ્યા. રાજકોટ શહેર પ્રમુખ અશોક ડાંગર સહિતના આગેવાનો સાથે બેઠક કરી વોર્ડ નંબર 13ના બાકી ઉમેદવારો જાહેર કરવાને લઈને બેઠકમાં ચર્ચા થઈ. વોર્ડ નંબર 13ના મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. આદિત્યસિંહને ટિકિટ મળવાની શક્યતાને પગલે વિરોધ નોંધાવ્યો. વિજયસિંહ જાડેજાને ટિકિટ આપવાની માંગ સાથે સમર્થકો પહોંચ્યા હતા. મોવડી મંડળને રજૂઆત કરવાની વાત કરતા મામલો થાળી પડ્યો. તો માલવ્યનગરના મોટી સંખ્યામાં સમર્થકો અહીં પહોંચ્યા. આદિત્યસિંહની ટિકિટ મળવાની શક્યતાને પગલે વિરોધ નોંધાવ્યો છે. મહત્વની વાત છે કે વિજયસિંહ જાડેજાને ટિકિટ આપવાની માંગ આ સમર્થકો કરી રહ્યા છે. મોવડી મંડળને રજૂઆત કરવાની વાત કરતા આખરે મામલો થાળે પડ્યો, કારણ કે મોટી સંખ્યામાં અહીં જે સમર્થકો છે તે પહોંચી ગયા છે. કોંગ્રેસની હજુ પણ યાદી હજુ બાકી છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસની હવે બીજી લિસ્ટ જે જારી થશે એ પહેલા જેના પણ સંભવતઃ નામ ઈચ્છવામાં આવી રહ્યા છે તેમના સમર્થકો ત્યાં પહોંચી રહ્યા છે. રાજકોટ વોર્ડ નંબર 13માં જે આયાતી ઉમેદવાર આવે છે, અમારા વોર્ડ નંબર 13માં, રાજકોટના વોર્ડ નંબર 13માં જે આયાતી ઉમેદવાર આવી રહ્યા છે, જે પ્રદેશ પ્રમુખનો હોદ્દો ધરાવે છે, એ ઉપરથી હેલિકોપ્ટરની જેમ આવે છે અમારા વિસ્તારમાં, જે અમારા વિસ્તારમાં કોઈ એનું કામ નથી, કોઈને ઓળખતું નથી, એવા વિસ્તારના લોકોને ટિકિટ આપવાથી અમારો ઉગ્ર વિરોધ છે કે અમારા વિસ્તારમાં સ્થાનિક લોકોને ટિકિટ મળવી જોઈએ. મેં માગી છે, મને નહીં પણ જે સ્થાનિક લેવલે કદાચ મેપાભાઈ ગણસાગરા છે, અન્ય કોઈ છે, મીઠાભાઈ જોગણા છે, ગમે એને ટિકિટ આપે, પણ સ્થાનિક લોકોને ટિકિટ આપે. જે દિલ્હીથી ગાંધીનગરથી ભલામણ કરી અને ચેલેન્જ મારે હું ટિકિટ લેવાનો છું એવી વ્યક્તિ અમે સ્વીકારવાના નથી. શું વિરોધ છે? વિરોધમાં એ છે, જો આ ટિકિટ આદિત્યસિંહ ગોહિલને દેવામાં આવશે તો આ વોર્ડ કોંગ્રેસ ગુમાવશે. તો મોવડી મંડળને રજૂઆત કરવાની વાત કરતા મામલો થાળે પડ્યો છે. આપને જણાવી દઈએ કે રાજકોટમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થાય તે પહેલા ભડકો થયો છે. મહત્વની વાત છે કે પ્રભારી નરેશ રાવલ રાજકોટ પહોંચ્યા અને ત્યાં જે સમગ્ર સ્થિતિ છે તેનો તેઓએ તાગ પણ મેળવ્યો. રાજકોટ શહેર પ્રમુખ સહિતના આગેવાનો સાથે તેઓ બેઠક કરી રહ્યા છીએ. માલવ્યનગર વોર્ડ નંબર 13ના બાકી ઉમેદવારો જાહેર થવાને લઈને મડાગાંઠ સર્જાઈ છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી 9ના સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, કોંગ્રેસ હવે બીજી લિસ્ટ જારી કરે એ પહેલા જે સમર્થકો ઈચ્છી રહ્યા છે કે તેમના આગેવાનને ટિકિટ આપવામાં આવે, કઈ રીતે આ જે કોકડું છે કોંગ્રેસ ઉકેલશે? ચિત્રા, કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સત્તાવાર રીતે 22 ઉમેદવારો છે તેની યાદી જાહેર કરી છે. બાકીના ઉમેદવારોની હજુ યાદી બાકી છે. જોકે વોર્ડ નંબર 13માં જે નામ ચાલી રહ્યું છે જેને લઈને કાર્યકર્તાઓમાં એક નારાજગી જોવા મળી છે. આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર છે. અશોકભાઈ, વોર્ડ નંબર 13માં જે આદિત્યસિંહનું નામ ચાલી રહ્યું છે તેને લઈને કેટલાક કાર્યકર્તાઓમાં નારાજગી છે, શું કહેશો આને લઈને? અને બીજા ઉમેદવારો છે તેના નામ ક્યાં સુધીમાં જાહેર થશે? વોર્ડ નંબર 13ની વાત કરી લેવામાં આવે તો વોર્ડ નંબર 13માં વિજયસિંહ અને આદિત્યસિંહ બે એક જ સીટ ઉપર નામ ચાલી રહ્યા છે. કોઈ એક નામ ચાલી રહ્યું છે એવી કોઈ વાત નથી. એટલે બંને ઉમેદવારો દ્વારા પોતપોતાની રીતે પોતપોતે મજબૂત છે એની રજૂઆત કરવામાં આવી છે. હવે કઈ રીતે આ કોકડું ગુચ્છો ઉકેલવામાં આવશે? આ કોકડું છે ને, હવે તો હાઈકમાન્ડે નક્કી કરવાનું છે. હાઈકમાન્ડ પાસે જે પેનલના નામો ગયા છે એ પેનલમાંથી હાઈકમાન્ડ આ જાત સુધીમાં બાકીના જે ઉમેદવારો 50 બાકી છે એનું ડિક્લેરેશન કરશે. અશોકભાઈ, જે વોર્ડ નંબર જે 13 છે તેની સાથે સાથે વોર્ડ નંબર 2 હોય કે વોર્ડ નંબર 3 હોય, આમાં પણ જે બે નામો ચાલી રહ્યા છે તે લઈને હવે શું નિર્ણય લેવામાં આવશે? આ નામો છે તે કઈ રીતે કાર્યકર્તાઓને સમજાવવામાં આવશે? વોર્ડ નંબર 3માં તો ક્લિયરેશન થઈ, 3ની કોઈ વાત જ નથી. અને જ્યાં સુધી 2ની વાત છે ત્યાં સુધી એક ઉમેદવાર ઉપર પ્રશ્ન છે તો ચર્ચાઓ થતી રહેતી હોય. બંને પોતપોતાના દાવાઓ કરીને પોતાની લીટી મજબૂત કરવાનો પ્રયત્ન કરતા હોય. કોંગ્રેસ લોકશાહી પદ્ધતિથી ચાલતો પક્ષ છે અને બંનેની રજૂઆતો સાંભળીને હાઈકમાન્ડ જે ડિસિઝન લેશે એ સૌને માન્ય હશે. હાઈકમાન્ડ ડિસિઝન લેશે. આપણી સાથે કોંગ્રેસના અગ્રણી મહેશભાઈ રાજપૂત છે. મહેશભાઈ, શું કહેશો, જે રીતે કાર્યકર્તાઓની નારાજગી સામે આવી છે, સામાન્ય રીતે કોંગ્રેસમાં જયારે ટિકિટની વેચણી થતી હોય ત્યારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવતો હોય છે, હવે ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરવામાં આવશે? પહેલી વસ્તુ કે નારાજગી નથી, એ પોતાની રજૂઆત કરવા માંગે છે કે હું ઓના કરતા સબર ઉમેદવાર છું અને એ પરિવારમાં કરવાની બધાને છૂટ જ હોય, કારણ કે જ્યાં સુધી જાહેરાત ન થાય ત્યાં સુધી હંમેશા માણસ પોતાની કોશિશ લગાડી લે, બધી તાકાત લગાડી લે. એટલે જે ઉમેદવારો જે ઓડો બાકી છે જેની જાહેરાત કરવાની બાકી એટલે એની એ તાકાત લગાડી અને એને રજૂઆત નિરીક્ષક શ્રી પાસે ફરીથી કરી છે કે ભાઈ હું મજબૂત છું,
એટલે આથી વિશેષ કોઈ ડખો નથી એવી કોઈ વાત નથી. ડખો જે ગઈકાલે ભાજપની અંદર થયો, જે પત્રકાર પરિષદની અંદર જે રીતે ગાળાગાળીઓ થઈ એને ડખો કહેવાય. આ પરિવારમાં એક રજૂઆતની વાત ચાલી રહી છે. તમામ ઉમેદવારોના નામ જે બાકી છે ને સાંજ સુધીમાં જાહેર જશે ને આગળનો કાર્યક્રમ કઈ રીતનો? આ સાંજ સુધીમાં જે 50 બાકી છે એનું પણ આવી જશે. એમાં પણ ઘણું બધું ક્લિયર થઈ ગયેલું છે. 2-5 જે વસ્તુઓ છે એ આ સાંજ સુધીમાં ચોખ્ખી થઈ જશે અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ એમનું લિસ્ટ બહાર પાડી દેશે. સ્પષ્ટપણે જે રીતે જે કોંગ્રેસના અગ્રણીઓ છે, શહેર કોંગ્રેસ પ્રમુખ છે, તે દાવો કરી રહ્યા છે કે જે 50 નામ બાકી છે તેમાંથી મોટા ભાગના નામ છે તે ક્લિયર થઈ ગયા છે. જોકે હજુ 2-3 વોર્ડમાં જે કોકડું ગૂંચવાયું છે, 2 નામો ચાલી રહ્યા છે, તેને લઈને સર્વસંમતિ સધાઈ જાય ત્યારબાદ આખરી યાદી છે તે આજ સાંજ સુધીમાં જાહેર થઈ જશે અને ત્યારબાદ આવતીકાલે આ તમામ ઉમેદવારો છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. જી, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ